दशरथ गांव पास चूंटनी अदावते हुमलो विधानसभा चूंटनी वक्त दरेक पार्टी पोता शक्ति प्रदर्शन करूत जेमा कोई कारणोंसर रेकझेक चालती थी। चूंटनी पूर्ण थे गणतरी दिवसों थे तेरे आज दशरथ गांव पास चूंटनी अदावत राखी धर्मेन्द्र सिंह वाघेला बापूना मणसों हुमलो करो हो आक्षेप कर इजाग्रस्त लोग सारवार माटे हॉस्पिटल खसेड़वामां आव्या। इजाग्रस्त लोगोए निवेदन आप्युं के चूंटणी समय धर्मेन्द्र सिंह वाघेला बापूना माणसों अने पार्टीना माणसों साथे बोलाचाली थई के तमे हारी गया, अमे जीती गया, हवे सत्ता अमारी छे, तने छोड़िए नहीं, तेम कहीने आजे दशरथ गाम पासे हुमलो कर्यो होवानुं जणाव्युं। શું ઘટના બની હતી, કઈ જગ્યાએ ઘટના બની હતી? હવે હું મંદિરે બેઠેલો, આ ભાઈ ઘરે ગયા હતા, એમાં બોલમ ચાલી થઈ આ લોકોની, તો હું પાછળથી કોને બોલમ ચાલી થઈ, આ ભાઈને એ લોકો ઘેરે ને એ લોકો મારા વળિયા ડંડો લઈને આગળથી પ્રવીણ પ્રજાપતિ પેન્ટર અરવિંદભાઈ ડાયાભાઈ લાકડી લઈને આવ્યા, ભોલા સરદારને એ બધા તેની હાથમાં લાકડી રાજુ મારવાડી આવ્યો, તો આ લોકો બિચારાને પકડી મારી દીધા, હું છોડાઈ ગયો, એમાં મને આ લોકોએ રાતે લાકડી મારી લીધી આ લોકોએ। કોને મારી લીધી? પ્રજાપતિ અરવિંદભાઈ પેન્ટરે અને સુનિલ પેન્ટરે। આ લોકો છોડાવા ગયા તો આ લોકોએ મને જાતે પેઢીને મને માર્યો છે, દાઢીને તલવારને ઘા માર્યો છે મને, આ લોકોએ લાકડું મારી પાડી દીધું છે। આપણું નામ? સુરજભાઈ કૈલાસનાથ ગીરી। પર બનાવ બન્યો તો તમારે? આ દશરથ મારા ઘર આગળ જ આ વસ્તુ બન્યું। ઘરે જતો હતો અને આ ભાઈ એટલે એની વાઇફ ને મારી વાઇફે થોડું પોલા ચાલ કરી ગયા, તમે હરી ગયા, અમે જીતી ગયા, હવે અમારી સત્તા આવી ગઈ, એ રીતે મારા ભાઈ કે કોઈ ખાવા હાલવાનું નહીં, એ રીતે બેવની બોલાચાલ થઈ ને આ એની બૈરી એના ઘરવાળાને બોલાવી દીધો। હું ઘરે જ હતો પણ મેં કંઈ પૂછ્યો નહીં, હું બૈરા જોડે શું બોલવાનું હતા, એના ઘરવાળાને બોલાવ્યો, હું મંદિરે દર્શન કરતો હતો, પછી જોયું કે એનો ઘરવાળો ગયો, મેં કહું કંઈ વધારે કરશે, હું ઘરે ગયો સવારમાં 9:30 વાગે, જેવો ઘરે જતો હતો ચાલુ એટીએમમાં ટર્ન માર્યો એના ઘર આગળથી ને લાફો મારી મને પાડી દીધો, અને પછી બીજો લાફો મને માર્યો, કહેતા તાળી કરી સોસાયટી વાળો બધા આવ્યા, છોડાય કે હવે રાજનીતિ મેં શું આપણે એ કરવાનું, અહીંયા રહેવાનું આવું થયું, તો મેં કહું છોડો હવે શું કરવાનું, પણ હમણાં સાંજે પણ છોકરાને લેવા જવાનો ટાઈમ થતો હતો 5 વાગેનો, મેં કહું ઘરે જાઉં ચા નાસ્તો કરીને લેવા જાઉં, એને તો જતો હતો ને આ ભાઈ ટેમ્પો લઈને આવ્યો હશે ગલીમાં, ઠીક એના ઘર આગળ ટેમ્પો મેં અમારી 4-વ્હીલર પણ અમે મૂકતા નહીં, એક્ટિવાને જતો હતો, મારા સામે આવી ગયો ધક્કો મારીને મને એક્ટિવાને પાડ્યો, ઉપરથી મને માર્યો, ને જે આગળ બીજા પણ એના સપોર્ટમાં હતા ને એ પણ 2-4 જણા આવી ગયા લાકડી ને બધું લઈ, એમને પણ મારામાર કરી, પછી આ ભાઈ છે પાછળ એ ભાઈ બચાવવા આવ્યા, મારા પપ્પા મંદિર હતા એ લોકો બધા આવી ગયા, એમાં ખેંચાતાન થઈ, એક ભાઈએ તો લાકડી પણ મને મારી લીધી, એ રાજુ માલવાડી હતો કે પેન્ટર હતા એ ખબર નહીં, પણ બંનેમાંથી એક જણા લાકડી પણ મારી, હવે કે સત્તા અમારી આવી ગઈ, અમે અહીંના એમએલએ છે કે એમના તમે આઈ જાય કરો સોસાયટી જોઈ લેશું, તમે તો હવે છોડીએ નહીં એવું કહેતા હતા। કોણ એવું કહેતો હતો? એ રાજુ મારવાડી ને અરવિંદભાઈ પેન્ટર, અમે અહીંના એમએલએ છે, હવે અમે અહીંના ધારાસભ્ય સત્તા અમારી છે, છોડીએ નહીં કોઈને આવવા જવાય નહીં, જે રસ્તા પર તમે કે અમને આઈ જાય કરો છો, જોઈએ કે તમે અમારા વિરોધમાં હતા ને એટલે કે તમને બતાવીશું હવે, એવું કહેતા હતા। તમે પોલીસ ફરિયાદ નોંધાવી છે? હા, પોલીસ કેસ કર્યો, પોલીસ પણ આવ્યા, એમને પણ કીધું આ વસ્તુ, કે આ રીતે સવાર પણ મને માર્યો, આ સાંજે પણ પાડી દીધો, સાંજે 6 જણા થઈને એમના જ બધા માણસો, 2 માણસો એમના હતા, એમને પકડી રાખ્યો તો મને સરદાર લોકો ને બીજા 4 જણા થઈને મને માર્યો, લાકડી મારી, હાથથી મારી, લાતો મારી, નીચે પડી ગયો હતો મેં। આપનું નામ? દીપક, દીપક મહેશભાઈ ગોરખા। મનીષ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા।